રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના એકોતેર હજારથી પણ વધારે ઉમેદવારોને કેન્દ્ર સરકારી નોકરી માટેના નિમણૂક પત્ર વિતરણનો કાર્યક્રમ દેશના પિસ્તાલીસ સ્થળોએ યોજાયો હતો આ શ્રૃંખલા અન્વયે સૌરાષ્ટ્ર કક્ષાનો રોજગાર મેળો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને રાજકોટના જગજીવન સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ કોઠી કમ્પાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વક્તવ્યનું જીવંત પ્રસારણ કરાવ્યું હતું વડાપ્રધાને કહ્યું કે દેશના યુવાનોને દરેક ક્ષેત્રે રોજગારી મળે તે માટે પ્રતિબદ્ધ કેન્દ્ર સરકારે અનેક પ્રયાસો કર્યા છે જેના ભાગરૂપે લાખો યુવાનો રોજગારી મેળવી રહ્યા છે અનેક ક્ષેત્રની કાયાપલટ કરી અને રોજગારોની તકો માટે નિર્માણ કરાઈ રહી છે મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રેલવે પોસ્ટ તેમજ બેંક અને આયકર ઉદ્યોગ વિભાગમાં વિવિધ પદો પર નોકરી મેળવનાર એકસો એકાણું જેટલા ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું ત્યાં રોજગાર મેળા થકી લાખો યુવાનોને રોજગારી આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે